Hello friends, myself Yashvi Prajapati. I am working as a nursing tutor in Our Lady of Pillar Nursing School, Sanand. Today our topic is Anatomy of Female Pelvis. Hello students, आज आपणे जोईशुं Anatomy of the Bony Pelvis. Pelvis માં જોઈએ તો female નો pelvis એ gynecoid આકારનો હોય છે. જે 50% સ્ત્રીઓમાં જોવા મળે છે, જેની અંદર મેઇનલી ચાર હાડકાનું બનેલું હોય છે, જેમાં બે ઇલિયમ બોન, ઇસ્ચિયમ બોન અને પ્યુબિક બોન. ઇલિયમ બોનની ઉપરની કિનારીને ઇલિયા ક્રેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરના ગોળાકાર ભાગને ઇલિયા ફોસા તરીકે ઓળખવામાં આવે છે. ઇલિયક ક્રેસ્ટની આગળની કિનારીને એન્ટિરિયર સુપિરિયર ઇલિયક સ્પાઇન અને નીચેની કિનારીને એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયક સ્પાઇન, ઇલિયક ક્રેસ્ટની પાછળની કિનારીને પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયક સ્પાઇન અને એની નીચેની કિનારીને પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયક સ્પાઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે ફિમેલ પેલ્વિસમાં ચાર પ્રકારના જોઈન્ટ હોય છે. સેક્રોઇલિયાક જોઈન્ટ, સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ અને સિમ્ફાઇસિસ પ્યુબિસ જોઈન્ટ. જે ફિમેલ પેલ્વિસના વચ્ચેનું જે બોન છે જેને સેક્રમ તરીકે ઓળખવામાં આવે છે. સેક્રમ સાથે નીચે જે બોન જોડાયેલું હોય છે જેને કોકિક્સ કહે છે. ઇસ્ચિયમના ભાગમાં એસિટાબ્યુલમ કેવિટી આવેલી હોય છે. જે એસિટાબ્યુલમ કેવિટીમાં આપણા ફિમર બોનનો હેડ જોઈન્ટ થાય છે. એની નીચે ઇસ્ચિયમ બોન અને પ્યુબિસ બોનને જોડતું ઓબ્ચ્યુરેટર ફોરામેન આવેલું હોય છે, જેની અંદરથી નર્વ સપ્લાય થતો હોય છે. અને જે બે પ્યુબિસ બોન જોઈન્ટ થાય જેને સિમ્ફાઇસિસ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે. પેલ્વિસના લિગામેન્ટ્સ, જેની અંદર ઇન્ટરપ્યુબિક લિગામેન્ટ, સેક્રોઇલિયાક લિગામેન્ટ, સેક્રોકોક્સિસ લિગામેન્ટ, સેક્રોટ્યુબરસ લિગામેન્ટ અને સેક્રોસ્પાઇનસ લિગામેન્ટ, આ પ્રકારના લિગામેન્ટ જોવા મળે છે જે ફિમેલ પેલ્વિસને સપોર્ટ પૂરો પાડે છે. ફિમેલ પેલ્વિસની જે અંદરનો ગોળાકાર ભાગ છે જેને પેલ્વિક ઇનલેટ તરીકે ઓળખવામાં આવે છે. જે બહારનો ભાગ છે એને પેલ્વિક આઉટલેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇનલેટ અને આઉટલેટ વચ્ચેનું જે પોર્શન છે જેને પેલ્વિક કેવિટી તરીકે આપણે ઓળખીએ છીએ. પેલ્વિસનો ઉપરનો ભાગ કે જેને ફોલ્સ પેલ્વિસ તરીકે ઓળખવામાં આવે છે અને નીચેનો ભાગ કે જેને ટ્રુ પેલ્વિસ તરીકે ઓળખવામાં આવે છે. ફોલ્સ પેલ્વિસ એટલા માટે કે એ ગ્રેવિટ યુટરસ અને એબડોમિનના ઓર્ગનને સપોર્ટ પૂરો પાડે છે અને ટ્રુ પેલ્વિસ મીન્સ કે લેબરની અંદર બેબીને બર્થ કેનાલમાંથી બહાર આવવા માટેનો માર્ગ પૂરો પાડે છે, જેને ટ્રુ પેલ્વિસ તરીકે ઓળખવામાં આવે છે. આ હતું બેઝિક એનાટોમી ઓફ ધ બોની પેલ્વિસ. થેન્ક યુ.